હા લો ફ્રેન્ડ કૃષ્ણ પાઠશાળમાં તમારું સ્વાગ છે મિત્ર હું રોહિત બારણ આજે આપણે મળી રહી છે વીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના મહત્વનાની સાથે મિત્રો આજની વાત કરીએ તો વીસ જાન્યુઆરીએ ખાન અબ્દુલ ગુફાર ખાનનું નિર્વાણ દિવસ છે ખાન અબ્દુલ ગુફાર ખાન કે જેને આપણે ફ્રન્ટિયર ગાંધી તરીકે પણ ઓળખે કયો ફ્રન્ટિયર ગાંધી તરીકે પણ ઓળખીએ છીએ એક્ઝામમાં ક્વેશ્ચન આવે કે ફ્રન્ટિયર ગાંધી તરીકે કોણ ઓળખાય છે તો ખાન ખાન અબ્દુલ ગફાર કે જેનો આજે નિર્વાણ દિવસ છે તેઓ આપણે ભારતની સ્વતંત્ર સંગ્રામમાં જોડાયેલા વ્યક્તિ છે તેટલા માટે આપણે તેને આજે યાદ કરીએ છીએ હવે આજના પહેલા ન્યૂઝની વાત કરીએ મિત્રો તો વડાપ્રધાન દ્વારા સિલવાસાના સાયલીમાં મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું છે મિત્રો સ્વતંત્રતા પછી સાયલી ને પ્રથમ મેડિકલ કોલેજ મળી છે કે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું છે ક્યાં સાયલી મેડિકલ કોલેજ બનશે કે જેમાં એકસો ને નેવાસી ખર્ચો થશે તેની પાછળ અને એકસો પચાસ બેઠકો શરૂઆત થશે કે એકસો ને પચાસ બેઠકો તેની શરૂઆત થશે મિત્રો આજ વાત કરી તેની સાથે સાથે જ આરોગ્ય એપ પણ લોન્ચ કરવામાં આવી છે વડાપ્રધાન મોદી દ્વારા આરોગ્ય એપ લોન્ચ કરવામાં આવી છે મિત્રો એક્ઝામ ક્વેશ્ચન આવે કે આરોગ્ય એપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે અથવા તો ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે તો વડાપ્રધાન મોદી દ્વારા લોન્ચ કરવાનું સાયલી સિલ્વા સાથે આ લોન્ચ કરવામાં આવી છે મિત્રો હવે તેની સાથે સાથે તેઓએ ત્યાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની પણ શરૂઆત કરી છે તે પણ આપણે યાદ રાખવાનું છે હવે બીજા ન્યૂઝની વાત કરીએ મિત્રો તો કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ નવા નેવી બેઝની મંજૂરી આપી છે કેટલા ત્રણ નવા નવી બેઝ ભારતના દરિયા કિનારા માટે હવે ત્રણ નવા નેવી બેઝ બનશે આની વાત કરીએ તો ભારતમાં સાત હજાર કિલોમીટરથી પણ વધારે દરિયાઓ ધરાવે છે તેની સુરક્ષા માટે આ ત્રણ નવા નવી બેઝની મંજૂરી આપી છે કેન્દ્ર દ્વારા તેમાંથી ગુજરાત અને તમિલનાડુ આ નવા નેવી બેઝ બનશે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પોરબંદરના દરિયા ખાતે મીડિયમ રેન્જ નેવલ સ્ક્વાડન મુકાશે ક્યાં મુકાશે ગુજરાતમાં પોરબંદર ખાતે મુકાશે મિત્રો ખાસ યાદ રાખવાનું છે ગુજરાતમાં પોરબંદર ખાતે મીડિયમ રેન્જ નેવલ સ્ક્વાડન મુકાશે કે જેમાં ચોવીસ કલાક તે ગુજરાતના દરિયા કિનારા પર પેટ્રોલિંગ કરશે મિત્રો ભારતના આ જે સાત હજાર થી પણ વધારે કિલોમીટર દરિયો ધરાવે છે તેમાં ત્રણ નવી બેઝ બનશે અને ગુજરાતના પોરબંદર દરિયા ખાતે આ નવું મીડિયમ રેન્જનું નેવલ બેઝ બનશે કે જેમાં ડોનિયર નામનું વિમાન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે ચોવીસ કલાક મિત્રો હવે આપણો દરિયો વધારે સુરક્ષિત થવા જઈ રહ્યો છે આ નવા નેવી બેઝ સાથે જ હવે બીજા ન્યૂઝની વાત કરીએ તો વાયબ્રેટ સમિટના બીજા દિવસે ગુજરાત સરકાર તથા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે બે નવા એરપોર્ટના કરાર થયા છે કે એક અંકલેશ્વર અને એક ધોલેરાના કરાર થયા છે કયું કયું અંકલેશ્વર તથા ધોલેરા ખાતે નવા એરપોર્ટ બનાવવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા ગુજરાત સરકાર વચ્ચે કરાર થયા છે હવે એક્ઝામમાં ક્વેશ્ચન આવે કે ગુજરાત સરકાર તથા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે ગુજરાતના કયા બે નવા એરપોર્ટ માટે કરાર કરવામાં આવે છે તો અંકલેશ્વર તથા ધોલેરા ધોલેરાની વાત કરીએ તો પંદરસો કરોડના ખર્ચે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનશે ધોલેરામાં મિત્રો હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેની સ્થાપના થઈ હતી ફસ્ટ એપ્રિલ ઓગણીસો પંચાણું તથા તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હી ખાતે આવેલું છે ને ફર્સ્ટ એપ્રિલ ઓગણીસો ને તેની સ્થાપના થઈ હતી તેના ચેરમેનની વાત કરીએ તો ગુરુપ્રસાદ મોહપાત્ર તેના ચેરમેન છે મિત્રો હવે બીજા ન્યૂઝની વાત કરીએ તો ભારતનું બીજું ઇનોવેશન હબ મહારાષ્ટ્રના નાસિકમાં બનશે કેમ બીજું ડિફેન્સ ઇનોવેશન મિત્રો આ ડિફેન્સ ઇનોવેશન હબ મહારાષ્ટ્રના નાસિકમાં બનવા જઈ રહ્યું છે આની વાત કરીએ તો ભારતના જે લોકલ બિઝનેસ છે અને એન્ટરપ્રિન છે તેના માટે ભારતમાં ડિફેન્સ ક્ષેત્રના ઇક્વિપમેન્ટ બનાવવા માટે આ નવું હબ બનાવે છે જેથી નવા નવા ઇક્વિપમેન્ટ ભારતમાં જ બને અને ભારત એક એક્સપોર્ટર દેશ તરીકે બને ભારત ડિફેન્સના ઇક્વિપમેન્ટને એક્સપોર્ટ કરે તે હેતુસર આ નવું અને બીજું ડિફેન્સ ઇનોવેશન હબની નાસિકમાં બનવા જઈ રહ્યું છે મિત્રો પહેલાની વાત કરીએ તો પહેલું કોયમ્બતર તમિલનાડુ ખાતે આવેલું છે હજી મહારાષ્ટ્રના ડેટાની વાત કરીએ તો મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ તથા તેના ગવર્નર છે સી વિદ્યાસાગર ગવર્નર છે મિત્રો હવે બીજા ન્યૂઝની વાત કરીએ તો જાપાને કૃત્રિમ ઉલ્કાપાત વરસાદ માટે અઢાર જાન્યુઆરીનો સેટેલાઇટ લોન્ચ કર્યો છે મિત્રો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે કે જેઓએ કૃત્રિમ ઉલ્કાપાતના વરસાદ માટે કોઈ સેટેલાઇટ લોન્ચ કર્યો હોય ત્યાંની કંપની જા દ્વારા આ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે જેક્સાનું ફૂલ ફોર્મની વાત કરીએ તો જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી તેનું ફૂલ ફોર્મ બનશે મિત્રો એક્ઝામમાં ક્વેશ્ચન કેવી રીતે બનશે કે જાપાનની સ્પેસ એજન્સી કઈ છે તો કે જેક્સા ત્યાંની સ્પેસ એજન્સી છે મિત્રો જાપાન વિશે વધારે જોઈએ તો જાપાનના પીએમ છે સિન્જો આબે ત્યાંની રાજધાની છે ટોક્યો અને કરન્સી છે યન મિત્રો આ યનમાં અને યુઆનમાં કન્ફ્યુઝ ન થવું જાપાનની છે યન તથા ચીનની છે યુઆન કરન્સી છે તો આ બંને કરન્સીમાં ડિફરન્સીસ પણ આપણે યાદ રાખીએ હવે બીજી ન્યૂઝની વાત કરીએ મિત્રો તો વડાપ્રધાન મોદી દ્વારા હજીરા ખાતે એલ એન ટીનું આમ સિસ્ટમ કોમ્પ્લેક્સનું ઉદઘાટન ઓગણીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે એલ એન ટીનું આમ સિસ્ટમ કોમ્પ્લેક્સનું ઉદઘાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું છે તેની તેની સાથે સાથે જ મિત્રો કેનાન વજ્ર ટી તોપ દેશને સમર્પિત કરી છે વડાપ્રધાન મોદીએ કે જે તોપ સ્વયં સંચાલિત છે આની વાત કરીએ તો બે હજાર વીસ સુધીમાં સો હોવીઝર તોપનો કાફલો ભારતીય આર્મીમાં સામેલ થશે મિત્રો આની સાથે સાથે ભારતીય આર્મી વધુ મજબૂત અને વધુ શક્તિશાળી બનશે આની વાત કરીએ આ કોન્ટ્રાક્ટ તો બે હજાર સત્તરમાં એલ એન ટીને ચાર હજાર પાંચસો કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત મિત્રો આ વાત કરીએ તો પહેલી પ્રાઇવેટ કંપની છે કે જેને અવડો મોટો કોઈ ડિફેન્સનો કોન્ટ્રાક્ટ મળ્યો હોય એલ એન ટીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો બે હજાર સત્તરમાં મળ્યો હતો જેમાં સો હોવિઝર તોપનું નિર્માણ કાર્ય એલ એન ટીને સોંપવામાં આવ્યું હતું મિત્રો આની વાત કરીએ તો એલ એન ટીને દક્ષિણ કોરિયા સાથે મળીને આ તોપનું નિર્માણ કર્યું છે મિત્રો કોની સાથે મળીને કરે છે દક્ષિણ કોરિયા સાથે મળીને આ તૂપનું નિર્માણ કરે છે મિત્રો આ બધી જ બાબતો યાદ રાખવાની છે પૂરી રહેલી છે હવે બીજા ન્યૂઝની વાત કરીએ તો યુરેનિયમની આપૂર્તિ માટે ભારતે ઉઝબેકિસ્તાન સાથે લોંગ ટર્મ કરાર કર્યા છે કોની સાથે કરાર કર્યા છે ઉઝબેકિસ્તાન સાથે યુરેનિયમની આપૂર્તિ માટે કરાર કરવામાં આવ્યા છે મિત્રો ઉઝબેકિસ્તાનની વાત કરીએ તો યુરેન યુરેનિયમના જથ્થાના હિસાબે વિશ્વનો સાતમો મોટો દેશ છે કે જેની પાસે યુરેનિયમનો જથ્થો હોય મિત્રો ઉઝબેકિસ્તાન સાતમા નંબરનો દેશ છે સૌથી વધારે જથ્થો ધરાવે છે યુરેનિયમનો હવે યુરેન ઉઝબેકિસ્તાનની વાત કરીએ તો તેના રાષ્ટ્રપતિ છે શૌકત યોયો અને રાજધાની ત્યાંની છે તાસ્કંદ તથા કરંજી છે ઉઝબેકિયન સોમ ત્યાંની કરંજી છે મિત્રો આ બધું ખાસ યાદ રાખવાનું છે કારણ કે ઉઝબેકિસ્તાને નવમી વાઇબ્રેટ સમિટ બે હજાર ઓગણીસનું પાર્ટનર કન્ટ્રી છે તથા એટલા માટે આપણે આ મોસ્ટ ટાઇમ બી બની રહી છે આપણે ખાસ યાદ રાખવાનું છે તેના રાષ્ટ્રપતિ છે શૌકત મિરજેયો તેની રાજધાની કરન તાસ્કંદ કરંજી સોમ છે મિત્રો હવે બીજા ન્યૂઝની વાત કરીએ તો ચોથું ઇન્ડિયા સ્ટીલ બે પ્રદર્શન તથા સંમેલનનું આયોજન બાવીસ જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી દરમિયાન દિલ્હી ખાતે થશે મિત્રો ક્યાં થશે દિલ્હી ખાતે બાવીસ થી ચોવીસ દરમિયાન થશે અને થીમની વાત કરીએ તો બેલેન્સિંગ સ્ટીલ ડિમાન્ડ એન્ડ સપ્લાય ડાયનામિક્સ બિલ્ડિંગ ન્યૂ ઇન્ડિયાની થીમ રહેશે મિત્રો આનું આયોજન સ્ટીલ મંત્રાલય તથા ફિક્કી દ્વારા સાથે મળી અને આનું આયોજન કરવા રહ્યું છે ચોથું કેટલા મુજબ ચોથું ઇન્ડિયા સ્ટીલ બે હજાર ઓગણીસ પ્રદર્શન તથા સંમેલન હવે આપણે ફિક્કીની વાત કરીએ મિત્રો તો ફિક્કીનું ફૂલફોર્મ બનશે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું ફૂલફોર્મ બનશે તેની સ્થાપનાની વાત કરીએ તો ઓગણીસો સિત્યાવીસમાં ફિક્કીની સ્થાપના થઈ હતી તેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે અને તેના અધ્યક્ષ છે સંદીપ સોમની તેના અધ્યક્ષ છે મિત્રો હવે આપણે સ્ટીલ મંત્રાલયની વાત કરીએ તો સ્ટીલ મિનિસ્ટર છે ચૌધરી બિરેન્દ્રસિંહ તેના મિનિસ્ટર છે મિત્રો આ વાત કરીએ આપણે આ ન્યૂઝની હવે બીજા ન્યૂઝની વાત કરીએ તો ચૌદમું ચૌદમાં યુનાઇટેડ નેશન કન્વેન્શન ટુ કોમ્બેટ ડીસર્ટિફિકેશન આયોજન ભારતમાં થશે મિત્રો આ મોટા ન્યૂઝ છે ભારત માટે કારણ કે ચૌદમું યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડીસર્ટિફિકેશન નું આયોજન ભારતમાં થશે ઓક્ટોબર મહિના દરમિયાન તેનું આયોજન થવા જઈ રહ્યું છે મિત્રો યુએનસીસીડી ની વાત કરીએ તેની સ્થાપના ઓગણીસો ને ચોરાણુંમાં થઈ હતી તેની પાર્ટનર્સ કન્ટ્રીઝની વાત કરીએ તો એકસો સત્તાણું તેની પાર્ટનર કન્ટ્રી છે યુએન યુએનસીસીડીની તો બીજા ન્યૂઝની વાત કરીએ મિત્રો તો ભેલ તથા લિપકોન સાથે મળીને ભારતની પ્રથમ વન ગીગા હર્ટ્સ લિથિયમ આયન બેટરી પ્લાન્ટની સ્થાપના કરશે મિત્રો લિથિયમ આયન ભારતમાં પહેલો બેટરી પ્લાન્ટની સ્થાપના થઈ રહી છે કે જેમાં લિથિયમ આયન બેટરીનું ઉત્પાદન કરવામાં આવશે અને વન ગીગા હર્ટ્સનો પ્લાન્ટ રહેશે મિત્રો આની વાત કરી તો ભારતનો આ એક મોટો કદમ છે ગ્રીન એનર્જી તરફ જ્યારે એટલું પોલ્યુશન વધી રહ્યું છે ત્યારે આ ભારતનો એક મોટો કદમ માનવામાં આવશે કે લીધિમ આયમ બેટરીનું ઉત્પાદન ભારતમાં જ થશે ને એક વન ગીગા હડ્સ મોટો પ્લાન્ટ હશે મિત્રો આ જ પ્લાન્ટની વાત કરીએ તો એ પ્લાન્ટ એ વન ગીગા હર્ડ્સથી ત્રીસ ગીગા હર્ડ સુધી વિસ્તારી પણ સકાશે મિત્રો તો આ જોઈએના વિશે હવે આપણે વાત કરીએ ભેલની તો ભેલે ભારત એવી ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને ચોસઠમાં તેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે અને તેના ચેરમેનની વાત કરીએ તો અતુલ ચોપતી તેના ચેરમેન છે હજી વાત કરીએ તો ભારતમાં જે કંપનીનું ડિવાઈડેશન છે નવરત્ન છે મહારત્ન છે તો તેમાં મહારત્નમાં બેલની સમાવેશ કરવામાં આવે છે તો આ જોયું આપણે ભેલ અને લિપકોન સાથે મળી અને પ્રથમ મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે લિધિયમ આયન બેટરીનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યું છે ભેલ તથા લિપકોન સાથે મળીને હવે મિત્રો વાઇબ્રેટ સમિટ બે હજાર ઓગણીસની વાત કરીએ તો વાઇબ્રેટ સમિટ બે હજારમાં ઓગણીસમાં આફ્રિકા ડેની ઉજવણી કરવામાં આવી છે ગઈકાલે તો તે પણ આપણે યાદ રાખવાનું છે તેની સાથે સાથે આજે વીસ જાન્યુઆરી છે એટલે કે વીસ જાન્યુઆરીએ વાયબ્રેટ સમિટ બે હજાર ઓગણીસનું સમાપન થવા જઈ રહ્યું છે તેના સમાપન સમારોહનું સંબોધન કોણ કરશે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા સમાપન સમારોહનું સંબોધન કરવામાં આવશે આ વાયબ્રેડ સમિટ પૂરી થશે એટલે તેના વિશે બધી જ માહિતી આપણે ડિસ્કસ કરશું મિત્રો હવે આ હતા આજના મહત્વના ન્યૂઝ કે જેના વિશે આપણે ડિસ્કસ કરીએ મિત્રો કાલે મળીશું ફરી નવા ન્યૂઝ સાથે નવી માહિતી છે ત્યાં સુધી જય હિન્દ બાય બાય Take care